Sabdham All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન નમસ્કાર મિત્રો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને અધ્યાપક શ્રીઓને એક નવા વિષય સાથે હું ડોક્ટર આનંદ આચાર્ય અને ભાનુબેન કાપડિયા અમે ત્રણેય મિત્રો આજે માનવ સમાજ અને સમુદાય વિશે આપ સાથે ચર્ચા કરવાના છીએ મિત્રો આ વિષય એ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓને સીધો સ્પર્શતો છે એટલે એ લોકો માટે બહુ ઉપયોગી ભાથું બની રહેશે અમારો પ્રયાસ વિષયના ઊંડાણને આપના સુધી પહોંચાડવાનો છે દરમિયાન કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન થાય છે તો અમને કોઈ પણ સમયે એ પ્રશ્નના નિરાકરણ માટે પૂછી શકે છે ટુ વે કોમ્યુનિકેશનના માધ્યમથી એટલે માનવ સમાજ અને સમુદાય વિશે આપણે ચર્ચાની શરૂઆત કરીએ હું વિનંતી કરું ડૉક્ટર આનંદ આચાર્યને કે તેઓ આ વિષયની શરૂઆત કરે ડૉક્ટર આનંદ આચાર્ય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને સેમેસ્ટર 1ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આજે જે સમાજશાસ્ત્રની નો એક જે વિષયના મુદ્દાની અંદર જે વાત કરવાની છે જે બાબત ઉપર આપણે ચર્ચા કરવાના છીએ બહુ સરળ મુદ્દો કહી શકાય એવી એક બે પાયાની વિભાવનાઓને આપણે આ લેક્ચર દરમિયાન સમજવાના છીએ વિષયનું નામ અથવા ટૉપિકનું જે પોલીસ છે એના સંદર્ભમાં આપને ખ્યાલ હશે કે આજે જે વાત કરવી છે આજે જે મુદ્દા ઉપર સમજણ કેળવવી છે એ મુદ્દો છે માનવ સમાજ અને સમુદાય વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રની અંદર આપ પ્રથમ સેમેસ્ટરમાં જ્યારે આવો છો ત્યારે જુદા જુદા પેપર્સ આપ ભણતા હો છો જુદા જુદા પેપર્સની સાથેનો આપનો પરિચય હોય છે અને એમાંનું આ જે કોર અને ઇલેક્ટિવના જે વિદ્યાર્થીઓ છે એમાં જે પહેલું તમારું પેપર છે એ પેપર ખાસ કરીને મોટાભાગની યુનિવર્સિટીઓમાં ઇન્ટ્રોડક્શન ટુ સોશિયોલોજી સમાજશાસ્ત્રનો પરિચય એવું એક પેપર આપણે ત્યાં વિદ્યાર્થીઓ સમક્ષ ખાસ કરીને બધી જ યુનિવર્સિટીઓમાં આપણે ભણાવતા હોઈએ છીએ અને આ સમાજશાસ્ત્રનો પરિચય એવા એક શીર્ષક હેઠળ જ્યારે આ પેપર મૂકવામાં આવે છે ત્યારે એની અંદરનો સૌથી મહત્ત્વનો કોઈ હેતુ હોય કોઈ મહત્ત્વની કોઈ બાબત હોય તો હંમેશા એ રહી છે કે સમાજશાસ્ત્રના જે જુદા જુદા કન્સેપ્ટ છે સમાજશાસ્ત્રના જે જુદા જુદા ખ્યાલો છે એ ખ્યાલો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થાય અને વિદ્યાર્થીઓ એ ખ્યાલોને એ કન્સેપ્ટને એ વિભાવનાને વધુ સારી રીતે સમજતા થાય એટલે ખ્યાલ અથવા સમાજશાસ્ત્રની પરિભાષામાં જો કેવું હોય તો કદાચ વધારેમાં વધારે એને વિભાવના એવો શબ્દ આપણા સમાજશાસ્ત્રના સંદર્ભમાં વપરાય છે એટલે આ પેપર જ્યારે ભણતા હોય વિદ્યાર્થીઓ કારણ કે 11માં અને 12માં સુધી જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે પણ ઘણું બધું સોશિયોલોજીના સંદર્ભમાં એ બેઝિક કેટલીક કન્સેપ્ટ ભણીને આવ્યા હોય છે ઘણા બધા બીજા બધા વિષયો સાથે પણ ભણીને આગળ આવ્યા હોય છે એટલે આ જે એક વિભાવનાનો એક આખો હવે એક મુખ્ય વિષય સાથે જ્યારે તેઓ સ્નાતક અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરવાના છે ત્યારે આ વિભાવનાઓનું જે પેપર છે અથવા તો આ વિભાવનાઓ જેટલી સ્પષ્ટ હશે એટલું સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની અંદર એની જે ક્લેરિટી છે એની જે સ્પષ્ટતા છે એ વધારે સારી રીતે કેળવાશે અને એને કારણે એ આખા એક શબ્દનો અર્થ એક ખ્યાલનો અર્થ એના મનની અંદર સ્પષ્ટ થશે વિભાવના એટલે શું પહેલાં તો આ એક ટર્મિનોલોજી છે એક આ પરિભાષા છે એટલે પાયાનો પ્રશ્ન એ થાય કે આ વિભાવના છે શું તો બહુ સરળ શબ્દોમાં કદાચ બહુ સારી રીતે એને કહેવું એને સમજાવવું હોય તો એમ કહી શકાય કે વિભાવના એટલે અનેકવિધ હકીકતો માટે વપરાતો એક શબ્દ ઘણી બધી હકીકતો ભેગી થતી હોય એક વિભાવનાના સંદર્ભમાં આપણે કંઈ પણ વાત કરતા હોય ત્યારે એમાં ઘણા બધા ફેક્ટ્સ ઘણી બધી હકીકતો એમાં ભેગી થતી હોય ને એના પરિણામ સ્વરૂપે જે એક શબ્દ આપણને મળે છે
ગુજરાતી ભાષા ભણતા હતા ત્યારે આપણે ઘણીવાર એક શબ્દ સમૂહ માટે એક શબ્દ એવું બોલતા હતા, એટલે એ એક જ શબ્દ સમૂહમાં આપણે ઘણી બધી બાબતોને સાંકળી લેતા હોઈએ. એમ અહીંયા સમાજશાસ્ત્રમાં વિભાવના શબ્દનો અર્થ એવો થાય છે કે અનેકવિધ જુદી જુદી ઘણી બધી હકીકતો માટે જે એક શબ્દ પ્રયોજાય છે, જે એક શબ્દ વપરાય છે, એને આપણે વિભાવના તરીકે ઓળખીએ છીએ. અને આવી ઘણી બધી વિભાવનાઓ આપણે આ પેપરના અભ્યાસમાં ભણવાના છીએ, સમજવાના છીએ. અને એમાં સમાજ કોને કહેવાય, સમાજ એટલે શું, એવી રીતે સમુદાય કોને કહેવાય, સમુદાય એટલે શું છે, વિભાવનાના સંદર્ભમાં આ બધા જુદા જુદા મુદ્દાઓને આપણે આગળ વધતા વધતા શીખીશું. અને એમાં બેઝિક જે પાયાની જે વિભાવના છે એ આ સમાજ અને સમુદાયને સમજવાની છે. માનવ સમાજ એટલે શું અને સમુદાય એટલે શું, આવા ઘણા બધા મુદ્દાઓ આ પેપર વનની અંદર આપણે સાંકળી લીધેલા હોય છે. એને સમજવા માટેનો પ્રયાસ એ કરવાનો હોય છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ આખી વિભાવના, આ આખા મુદ્દાને જ્યારે આપ સમજશો ત્યારે સૌથી મહત્ત્વનો જે મુદ્દો અહીંયા મુકાશે એ હશે કે આ જ શબ્દો આગળ ઉપર જ્યારે આપ અભ્યાસમાં આગળ વધશો, સેમેસ્ટર 2માં, સેમેસ્ટર 3માં, સેમેસ્ટર 4, એવી રીતે જ્યાં સુધી આપ એમએ અથવા પીએચડી સુધીની કક્ષાએ જ્યારે આપ અભ્યાસ કરતા હશો ત્યારે આ જ શબ્દો, એ શબ્દો તમારી એક ટર્મિનોલોજી બનશે, તમારી એક પરિભાષા બનશે. એટલે ત્યાર પછી જેટલી આ ક્લેરિટી આ લેવલ ઉપર અત્યારે તમે કરી હશે એ જ વસ્તુ હવે તમારી પરિભાષા બનતી જશે. અને પરિણામે સમાજશાસ્ત્રની અંદર જે કન્સેપ્ટને, જે વિભાવનાને તમે સમજશો એનો ચોક્કસ અર્થ તમારા મનની અંદર હશે. કદાચ સામાન્ય માનવી એની માટે જે અર્થ કરતો હોય, બરાબર, સામાન્ય માનવીના મનની અંદર જે મુદ્દાઓ એ બાબતને લઈને ચાલતા હોય, પણ એક સામાન્ય માનવી કરતાં એક સમાજશાસ્ત્રના વિજ્ઞાની તરીકે, એક સોશિયોલોજિસ્ટ તરીકે તમે જ્યારે કોઈ પણ એક શબ્દને પ્રયોજશો ત્યારે તમે ખૂબ ચોક્કસ અર્થની અંદર, ખૂબ ચોક્કસ બાબતની અંદર એ અર્થને સ્પષ્ટ કરવા માટેનો પ્રયાસ છે એ કરતા હશો. તમારા મનની અંદર એક બહુ ચોક્કસ અર્થ હશે. અને એટલા માટે જ અક્ષય કુમાર દેસાઈએ બહુ સારી વાત કરી છે કે જે સમુદાયનો અર્થ અથવા તો જે મુદ્દાને કદાચ TYBA અથવા તો FYBA અથવા કોઈ એક કોલેજનો વિદ્યાર્થી સમજતો એ જ અર્થ અન્ય કોલેજની અંદર પણ થતો હોય. કારણ કે આપણે એક વિજ્ઞાનના સંદર્ભમાં કંઈ વાત કરવા માગીએ છીએ એટલે આ ચોક્કસ અર્થ સાથે આપણે કોઈ પણ મુદ્દાને, કોઈ પણ વિભાવનાને સમજવી બહુ અનિવાર્ય હોય છે. અને એટલા માટે જ આજે આવા બે મુદ્દાઓ, બહુ નાના નાના શબ્દો છે આમ તો, બહુ નાની નાની વિભાવનાઓ છે, પણ એને ઊંડાણપૂર્વક જે એનો આખો અભ્યાસ છે એ અભ્યાસ તરફ આપણે આગળ વધવાના છીએ. એક આટલી પૂર્વ ભૂમિકા વિદ્યાર્થી મિત્રો આપની સમક્ષ મૂકું છું. અને એના સંદર્ભમાં આપણે આજે વાત કરવાના છીએ માનવ સમાજ અને સમુદાય, આ બંને કયા મુદ્દાઓ અને કેવી કેવી બાબતો અને કેવા કેવા કેરેક્ટરિસ્ટિક છે, એના કેવા કેવી લાક્ષણિકતાઓ છે, એના એની અંદર એના એની એની પરિભાષા શું છે, એના શબ્દો એને કેવી રીતે વર્ણન કરવામાં આવે છે, અને સમાજશાસ્ત્ર તરીકે આપણે એને કેવી રીતે, એક સમાજશાસ્ત્રી તરીકે આપણે એને કેવી રીતે જોઈ શકીએ, સમાજના અભ્યાસી તરીકે કેવી રીતે જોઈ શકીએ, એવા મુદ્દાને આપણે આજે વાત કરવાના છીએ. હવેનો જે મુદ્દો છે માનવ સમાજ અને સમુદાય એ એક એવી રીતે આપણી સમક્ષ મૂકવાનો આ વખતથી પ્રયત્ન કરીએ છીએ કે હું, ભાનુબેન અને નૈનેશભાઈ અમે ત્રણેય મિત્રો આની અંદર હવે જે કંઈ પણ ચર્ચા, જે કંઈ પણ અમારી આખી જે રજૂઆત છે એના સંદર્ભમાં આ ત્રણેય મિત્રો જે છેલ્લા દિવસોથી કેટલાક પ્રયત્ન કરીને એને સમજાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ. તો હવે હું ભાનુબેનને એવી વિનંતી કરું છું કે માનવ સમાજની શરૂઆત અને માનવ સમાજનો કન્સેપ્ટ શું છે, માનવ સમાજ કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ શું છે, એ વિભાવનાને સમજાવવાની શરૂઆત આપણે ભાનુબેનથી કરીએ અને એની સાથે સાથે આપણે આગળ વધીએ. ભાનુબેન, માનવ સમાજની જે વાત છે, વિભાવના છે, એ શું છે અને સમાજશાસ્ત્રમાં માનવ સમાજ વિશે કઈ વાત કરવામાં આવે છે એની ઉપર આપ કંઈક વાત કરો એટલે વિદ્યાર્થીઓ મિત્રો સમક્ષ આપણે રજૂ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આનંદભાઈએ જે કન્સેપ્ટ ખ્યાલ સમજાવ્યો એ ખ્યાલ સમાજશાસ્ત્રમાં અથવા તો કોઈ પણ જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને સમજવા માટે આવા ખ્યાલો કે પારિભાષિક શબ્દો બહુ જ મહત્ત્વના હોય છે. માટે એ ખ્યાલને સમજીને પછી આગળ વધવું એ બહુ જ જરૂરી છે. હવે આપણે અહીંયા માનવ સમાજ અને સમુદાય એની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે માનવ સમાજ એવો શબ્દ શા માટે વાપરીએ છીએ,
તો એરિસ્ટોટલે જે આપણા ફિલોસોફર હતા એણે કહ્યું છે કે માનવી એક સામાજિક પ્રાણી છે. એક પ્રાણી તો છે જ, પણ એક સામાજિક પ્રાણી છે. પણ મનુષ્યએ જે સંસ્કૃતિ ઊભી કરી છે એને કારણે એક સામાજિક પ્રાણી બન્યો છે, અને એ સામાજિક પ્રાણી હોવાને લીધે એણે માનવ સમાજ ઊભો કર્યો છે. એટલે માનવ સમાજની વાત કરીએ કે પછી ખાલી માત્ર સમાજની વાત કરીએ છીએ, ત્યારે સમગ્ર માત્ર માનવ સમાજની જ વાત કરીએ છીએ એવું ધ્યાનમાં રાખીને અહીંયા આપણે આગળ વધીશું. પ્રાણી સમાજમાં પણ જૂથો હોય છે, પણ સંસ્કૃતિ હોતી નથી. એટલે જ્યારે આપણે સમાજની વાત કરતા હોઈએ ત્યારે એ માનવ સમાજને જુદા જુદા વિદ્વાનો કઈ રીતે મૂલવે છે એની પહેલાં વાત કરીએ. રોજિંદા વ્યવહારમાં આ શબ્દો વપરાય છે એટલે સમાજનો અર્થ સમાજના જુદા જુદા લોકો જુદો જુદો કરે છે. પણ સમાજશાસ્ત્રીઓના મતે જે સમાજ શબ્દનો અર્થ વપરાય છે એ કોઈ ચોક્કસ અર્થ એનો હોય છે, અને ચોક્કસ શબ્દ છે જે સમગ્ર સમાજશાસ્ત્રની અંદર એનો અર્થ એક જ હોય છે. હવે સમાજશાસ્ત્ર માનવ સમાજનો અર્થ આપણે જે વિદ્વાનોએ આપેલો છે, સમાજશાસ્ત્રીઓએ આપેલો છે એને જોવાનો પ્રયત્ન કરીએ, તો સમાજશાસ્ત્રનો જે આખો શબ્દકોશ છે એમાં સમાજને એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલું છે. જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ, એટલે એમાંથી આપણે રાઇટ નામના સમાજશાસ્ત્રી એમ કહે છે કે માનવ સમાજ એ માનવોનો માત્ર સમૂહ નથી, પણ માનવોના જે સામાજિક સંબંધો છે એની આખી વ્યવસ્થા છે. ગિસ્બર્ટ નામના સમાજશાસ્ત્રી પણ એમ કહે છે કે સામાજિક સંબંધોનું એક જાડું વેબ, જેને કહીએ, જેમ કરોડિયો જાડું બનાવે છે એમ, કરોડિયો જાડું બનાવે એવી રીતે માનવીના સામાજિક સંબંધોનું એક જાડું બનેલું છે જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. એટલે ગિસ્બર્ટ નામના વિદ્વાન સામાજિક સંબંધોનું જટિલ ગુંફણ એટલે સમાજ એવો એનો અર્થ કરે છે. મેકાઈવર અને પેન નામના સમાજશાસ્ત્રી છે એ પણ સમાજને એક સમાજના લોકો દ્વારા એટલે કે માનવીઓ દ્વારા એક નિશ્ચિત પ્રસ્થાપિત કરેલી કાર્યપ્રણાલિકા તરીકે અને સંબંધોની આખી જેમાં હંમેશા પરિવર્તન આવે છે, સાતત્ય તો ધરાવે છે પણ સાથે સાથે પરિવર્તન પણ આવે છે એવી આખી વ્યવસ્થા તરીકે ઓળખાવે છે. સમાજની અંદર જે સામાજિક સંબંધો છે આપણે એને વ્યવસ્થિત રીતે આ આખા જે અર્થ છે એને લાક્ષણિકતાઓ દ્વારા કે એની ખાસિયતો દ્વારા સમજી શકીએ. એટલે હવે આપણે માનવ સમાજની એટલે એના શું ખાસિયતો છે એનું વર્ણન કરીશું. માનવ વિના જે સામાજિક સંબંધો છે એની ઉપર મેકાઈવર અને પેજ, ગિસ્બર્ટ અને રાઇટ નામના સમાજશાસ્ત્રીઓ ભાર મૂકે છે. ત્યારે સામાજિક સંબંધો કોને કહેવાય એ આપણે સમજીશું. સામાજિક સંબંધો એટલે માનવીએ ઊભા કરેલા એટલે કે સમાજની અંદર જે સંબંધો એકબીજાના પ્રસ્થાપિત કરેલા છે એ સામાજિક સંબંધો. એ સામાજિક સંબંધો કોઈ પણ સ્વરૂપના હોઈ શકે છે. એ કૌટુંબિક સંબંધો પણ હોઈ શકે છે, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક કે સામાજિક એવા કોઈ પણ પ્રકારના સંબંધો હોઈ શકે છે. આ સામાજિક સંબંધોની આખું એક વેબ બનાવેલું છે, એક જટિલ ગુંફણ બનાવેલું છે, અને એને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. હવે આ સામાજિક સંબંધો છે એ હંમેશા સહકારભર્યા જ હોય એવું નથી. એ સંબંધો સંઘર્ષભર્યા પણ હોય, હરીફાઈના પણ હોય, કોઈ પણ સ્વરૂપના હોઈ શકે છે, કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. એમાં બે અધ્યાપક અને જે પ્રિન્સિપાલ છે એ બે ઊભા હોય તો આપણને ખબર પડતી નથી કે એમની વચ્ચેના સામાજિક સંબંધો શું છે, પણ જે તે વ્યક્તિ એ સામાજિક સંબંધોને તરત જ સમજી જાય છે. એટલે આ સામાજિક સંબંધોનું જે વેબ છે, જે ઝાડું છે, એને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ અને સમાજ એવું કહીએ છીએ. આખી સમાજે ઊભી કરેલી એક વ્યવસ્થા છે જે પ્રાણી સમાજમાં આપણને જોવા મળતી નથી. માનવીએ જ આ ઊભી કરેલી વ્યવસ્થા છે. એટલે સામાજિક સંબંધો એ એની મહત્ત્વની ખાસિયત છે. સમાજની અંદર કોઈ પણ પ્રકારના આવા જે સામાજિક સંબંધો છે એ સામાજિક સંબંધો દ્વારા સમાજ છે પ્રસ્થાપિત થાય છે. નિનેશભાઈ, આ સામાજિક સંબંધો છે એમાં કેટલીક સામ્યતાઓ અને વિભિન્નતાઓ રહેલી છે એને જરા. બહુ સાચી વાત છે બેન કે સામાજિક સંબંધોની જ્યારે વાત કરતા હોય, માનવ સમાજની વાત કરતા હોઈએ, તો આપણે બધા મિત્રો જાણીએ છીએ કે માનવ સમાજની અંદર દરેક વ્યક્તિમાં ચોક્કસ પ્રકારનું સામ્ય જોવા મળે છે, બરાબર. પણ એ બાયોલોજિકલ સામ્ય છે, જીનેટિકલ સામ્ય ઓ જોવા મળતું નથી. બધાના જો
સાયન્સના સંદર્ભમાં જોઈએ તો બધાના જીન્સમાં તફાવત આપણને જોવા મળે છે. એટલે સામ્યતા અને વિભિન્નતા આ બંને વસ્તુઓ માનવ સમાજ માટે એક અગત્યનું લક્ષણ છે. સામ્યતાની રીતે જોઈએ તો દરેક માણસની અંદર લાગણીઓ છે, દરેક માણસની અંદર એક સંબંધને જીવવાની ઈચ્છા છે, દરેક માણસ કોઈને કોઈ સમાજ, જ્ઞાતિ, કુટુંબ, ધર્મ આ બધાની સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલો છે. આ બધી જ વસ્તુઓમાં તમને સામ્ય જોવા મળશે. આદિવાસી સમાજનો વ્યક્તિ હોય કે શહેરી સમાજનો વ્યક્તિ હોય, વિશ્વના કોઈપણ ખૂણામાં વસતી કોઈપણ માનવ વસ્તી એના એની મૂળભૂત જરૂરિયાતોના સંદર્ભમાં સંપૂર્ણ રીતે સામ્યતા ધરાવે છે. પણ આ સામ્યતા અને એની સાથે સાથે કેટલીક વિભિન્નતાઓ છે, કારણ કે દરેક સમાજે, દરેક ભૌગોલિક ક્ષેત્રના સંદર્ભમાં જોઈએ તો આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક આ બધી જ બાબતોમાં તમને કંઈક ને કંઈક વિભિન્નતા જોવા મળે છે. અને આ વિભિન્નતા છે એ અરસપરસ માનવીય સંબંધોને, માનવ સમાજને ટકાવી રાખવા માટેનું બહુ જ અગત્યનું પરિબળ બને છે. આપણે એક સહજ વાત કરીએ તો સૌથી પહેલો તફાવત લિંગભેદની વાત કરીએ કે ભાઈ માનવ સમાજની અંદર બે સ્ત્રી અને પુરુષ જેવા લિંગ, વય, બરાબર, વય જૂથો જુદા જુદા પ્રકારના આ બધી વસ્તુઓ જોવા મળે છે. એની સાથે સાથે એમની લાગણીઓ, એમના પારસ્પરિક સંબંધોના સંદર્ભમાં જોઈએ તો એ બધી જ વસ્તુઓના એનાલિટિક તમે જાઓ તો તમને એ જોવા મળે કે માનવ સમાજ અનેક રીતે સામ્ય ધરાવે છે. એક વ્યક્તિ તરીકે હું જે છું એ જ તમે હોઈ શકો, પણ લાગણીઓના સંદર્ભમાં, કોઈ સંસ્થાઓ સાથે તમારા સંકળાયેલા તમારા સંબંધોના સંદર્ભમાં તમે અને હું જુદા હોઈ શકીએ. એટલે સમાજનું આ બહુ અગત્યનું લક્ષણ છે કે સમાજ એ સામ્યતા ધરાવે છે અને સમાજમાં રહેલી જે વિભિન્નતા છે એ સામાજિક સંબંધોના ગુંફનમાં એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે મેકાઈવર અને પેજ અને ગિસ્બર્ટની જે વ્યાખ્યા છે એ આ સંદર્ભમાં બહુ સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ વચ્ચેના સામાજિક સંબંધોનું જે ઝાડું છે, બેને જેમ વાત કરી, બરાબર, એ સમાજના સંબંધોની સામ્યતા અને વિભિન્નતા એ સમાજને એક અસ્તિત્વ આપવામાં, સમાજને ટકાવવામાં અને જો બધા જ સમાજ